ભૂલ તેનાથી જ થાય છે જે કાર્ય કરે છે બાકી તો સાહેબ કાર્ય નહીં કરવાવાળા તો માત્ર ભૂલ જ શોધે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે ડાયમંડ છે એનું ગેલેક્સી કરેલું છે અંદર જેટલી પણ કસર અને જીરમ છે ને એ આપણને પકડાઈ ગયેલી છે હવે ડાયમંડ છે એના થ્રી સિક્સટી ડિગ્રી એ ટોટલ રોટેટ થતો હોય ત્યારે વન પોઈન્ટ ટુ એ સિંગલ કેપ્ચર થતો હોય છે જેને આપણે કહીએ કે ડાયમંડ છે એના ત્રણસો કેપ્ચર છે એ ટોટલી એક ડાયમંડના થતા હોય છે ત્યાર પછી આપણને થ્રી સિક્સટી ડિગ્રી એ રોટેટ વાળી આવી ઈમેજ મળતી હોય છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો ઈમેજ છે આપણી પાસે અંદર કસર અને જીરમ છે અહીંયા તમે જોઈ શકો છો પોઈન્ટ છે એક્સો વીઓ ટી ઓ અને એક્સ વી ટી તો આ સિમ્બોલ મારેલા છે ડાયમંડ છે એ કેપ્ચર થઈ ગયેલો છે ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરતા હોઈએ છીએ તો અહીંયા હું તમને જે ડાયમંડ દેખાડું છું એ સીવીડી ડાયમંડ છે કેમિકલ વેપાર ડેપોઝિશન તો બધા જ આવા શેપના ડાયમંડ આવતા હોય છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ ડાયમંડ સ્ટોન છે એનું હું તમને ડોપિંગ બતાવીશ ડોપિંગ ઇન ધ સેન્સ કે આ ડાયમંડ છે એનું મારે ગેલેક્સી કરાવવું છે ને તો સૌથી પહેલાં એનું ડોપિંગ કરાવવું આવશ્યક છે હવે ડોપિંગ છે એ શું છે એ હું તમને બતાવું તો સૌથી પહેલાં અહીંયા તમે ડાયમંડ જોઈ લ્યો કે આ આપણે ડાયમંડ છે એનું આપણે ડોપિંગ કરાવવાનું તો હવે હું ડોપિંગની અંદર કેટલાય આપણે ભાઈ ડાયમંડ જતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે ડાયમંડ છે એ આ જે ડોપ છે ને એની અંદર આપણે ચડાવી દીધેલો છે અને ત્યાર પછી આનું બોઇલિંગ કરીએ છીએ બોઈલિંગ શા માટે જરૂરી છે કે ડાયમંડ છે એની સપાટી ઉપર ભાઈ આપણી ફિંગરપ્રિન્ટ છે એવું બધું ના આવે એટલા માટે અહીંયા આપણે એનું બોઇલિંગ વ્યવસ્થિત કરવાનું હોય છે તો ડાયમંડનું બોઇલિંગ થઈ ગયું ત્યાર પછી તમે અહીંયા જુઓ એમ ડાયમંડ છે એ થ્રીડી થવા માટે જતો હોય છે હવે થ્રી ડી ઇન ધ સેન્સ કે એક્સ વી ટી એક્સ ઓ ઓ જે સિમ્પોલ છે એ મેચ કરવાના છે અને જે આપણે શરીરની ઇમેજ છે એની હારે મર્જ કરવાની છે ગેલેક્સીની ઇમેજ જો અહીંયા થઈ ગઈ થ્રીડી આઉટ નથી તો ફાઇનલ થઈ ગયું આ ડાયમંડ છે એનું આપણે ગેલેક્સી કરી નાખ્યો છે તો એવી રીતે તમારી પાસે જેટલી પણ રફ આવે છે તો એની અંદર તમે સૌથી પહેલાં શું કરો છો ડાયમંડ છે એનું એસોટમેન્ટ સૌથી પહેલાં જરૂરી છે અહીંયા તમે ડાયમંડ જોવો છો એની અંદર બધા જ ડાયમંડ આપણે ગેલેક્સી નથી કરાવતા હોતા હવે ડાયમંડ સિંગલ ડાયમંડ તમે ગેલેક્સી કરાવવા જાઓ તો પચીસ ત્રીસ રૂપિયા એસ પર સાઇઝ ડાયમંડની સાઇઝ કેટલી છે એટલો આપણે રૂપિયા કોસ્ટિંગ ચડી જતું હોય છે તો એની જગ્યાએ આપણે ડાયમંડ છે એનું પ્રોપર એસોટમેન્ટ કરીએ રફ છે એની અંદરથી જેટલા પણ ક્રાફ્ટ કાઢીએ છીએ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એ બધી જ વસ્તુઓ આપણે નોટ ડાઉન કરવાની છે ત્યાર પછી આપણે આગળ પ્રોસેસ કરવાની છે તો ગેલેક્સી માટે સૌથી પહેલાં શું રિક્વાયરમેન્ટ છે ડાયમંડનું ગેલેક્સી થઈ ગયું તો એનું ડોપિંગ થઈ ગયું અંદરની ડોપિંગની પ્રોસેસ થઈ ગઈ ગેલેક્સીની પ્રોસેસ થઈ ગઈ ત્યાર પછી ક્રાફ્ટ આપણી પાસે આવી ગયા અને ક્રાફ્ટ છે એ મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર જતા હોય છે હવે એ ક્રાફ્ટ છે એની અંદર સૌથી પહેલાં ટેબલ લાગતું હોય છે ટેબલ પછીની આગળની જેટલી પણ ક્રાઉન છે પેવેલિયન છે એ બધી જ પ્રોસેસ થઈને ડાયમંડ છે એ મેન્યુફેક્ચરિંગ થઈને આપણા હાથમાં આવતો હોય છે તો અહીંયા આપણે પોલિશિંગ થઈ ગયું ત્યાર પછી આપણી પાસે આવા પોલિશ ડાયમંડ આવતા હોય છે હવે આ ડાયમંડ છે ને એને સેલિંગ કરવા બહુ જ ઈઝી છે કારણ કે આપણે ગેલેક્સી કરાવ્યું છે અંદર ક્લેરિટી છે ક્લેરિટી આપણા વાઇઝ આપણે મૂકેલી છે સારામાં સારી ક્લેરિટી આવે એવા ડાયમંડ આપણે ખેંચેલા છે તો ઓબ્વિયસલી એવા ડાયમંડનું આપણે મેન્યુફેક્ચરિંગ કરીને એનું સેલિંગ ઇઝીલી આપણે કરી શકીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે જે આરબીસી રાઉન્ડ બ્રિલિયન કટ ડબલના ડાયમંડ કહીએ એ મેન્યુફેક્ચરિંગ થઈ ગયા છે જે આપણે ગેલેક્સીની મદદથી કરેલા છે જેની ક્લેરિટી એકદમ સારી એવી આવે છે ત્યાર પછી આપણે એની ઉપર કટિંગની અંદર ફોકસ રાખવાનું હોય છે અને ત્યાર પછી આપણે માર્કેટની અંદર એને સેલ કરતા હોઈએ છીએ